મારે હવે આત્મનિર્ભર બનવું છે. મુડે ઠાનો પ્રજ્ઞાચક્ષુ યુવક પોતાની સૂઝથી રંગબેરંગી ખાટલા ભરે છે. જો અમારો વિશેષ અહેવાલ, યુવક માતા પિતાને ખેતી તેમજ પશુપાલનમાં મદદરૂપ થાય છે. ડીસા તાલુકાના મુડેઠા ગામનો 35 વર્ષીય યુવક જન્મજાતથી 90% અંધ હતો. ત્યારે એક વર્ષ પહેલા આ યુવકને વિચાર આવ્યો કે હું સુરદાસ છું, પરંતુ મારે હવે આત્મનિર્ભર બનવું છે અને પોતાની હાથની કલાથી રંગબેરંગી અલગ અલગ ડિઝાઇનના ખાટલા ભરી લોકોને મંત્રમુગ્ધ કરી રહ્યો છે. અડગમનના માનવીને હિમાલય પણ નડતો નથી તેવું જ કંઈ ડીસા તાલુકાના મુડેઠા ગામના દશરથભાઈ ધોળાભાઈ જોશીએ જણાવ્યું હતું. દશરથભાઈ જન્મથી 90% અંધ હતા, પરંતુ એક વર્ષ પહેલાં કુદરતી રીતે તેમની આંખોની બચી રહેલી રોશની પણ ચાલી ગઈ. ત્યારે તેમને ફરી એકવાર વિચાર આવ્યો કે હું સુરદાસ છું, મારે હવે આત્મનિર્ભર બનવું છે. ત્યારે પોતાની હાથની કલાથી રંગબેરંગી ડિઝાઇનના ખાટલા ભરવાની શરૂઆત કરી હતી અને ધીરે ધીરે સમગ્ર પંથકમાં સારી એવી નામ મેળવી હતી. આ ઉપરાંત દશરથભાઈ માતા પિતાને ખેતી તેમજ પશુપાલનમાં પણ મદદરૂપ થઈ રહ્યા છે, જેમાં ખેતરમાં ઘાસ વાળવું તેમજ પશુઓને ખાણ પણ ખવડાવે છે. દશરથભાઈને ભજન તેમજ લોકગીતનો શોખ છે. દશરથભાઈ પોતે ધોરણ 7 પાસ છે. તેમને ભજન અને લોકગીતો ગાવાનો અનેરો શોખ છે. જેઓ ગીતો ગાતા ગાતા થોડીક જ વારમાં ખાટલો ભરી દે છે. ડીસા તાલુકાના મુડેઠા ગામના સુરદાસ યુવક રંગબેરંગી ડિઝાઇનમાં ખાટલા ભરી લોકોને મંત્રમુગ્ધ કરે છે. હું પોતે કનુભાઈ જોશી અને મારા ભાઈ મોટાભાઈ દશરથભાઈ જોશી, જે મોટાભાઈના આ મનોબળથી અમારા કુટુંબને એક મોટો સપોર્ટ મળી ગયો છે. આમ તો દશરથભાઈને છેટથી બાળપણથી જ આંખોની તકલીફ હતી અને છેલ્લા 5 વર્ષથી દશરથભાઈને આંખો બિલકુલ જતી રહી છે. તો અમારા બધા કુટુંબનું, ફેમિલીનું આખોએ મનોબળ તૂટી ગયું હતું, પણ મોટાભાઈ અમને સપોર્ટ કર્યો કે તમે ચિંતા ના કરો, હું કંઈક કરીશ અને મારી જિંદગીમાં હું તમને કરી બતાવીશ. તો દશરથભાઈએ આમ તો ગાવાનો અમને બાળપણથી જ શોખ હતો અને જેટલેથી સમજતા થયા તેટલેથી ગાતા હતા. ગાયક કલાકાર બહુ સરસ છે. સાથે સાથે અમને એક આ નવીનતા યુટ્યુબના માધ્યમથી વોઇસ રેકોર્ડિંગથી કે વોઇસથી ઓભળીને અમને આ ખાટલા મોટા મોટા વ્યવસ્થિત ચિત્ર સાથે નામ સાથે ભરી આપે છે. સારી સારી પેટર્ન ડિઝાઇનો પણ માથે બનાવી આપે છે. અને દશરથભાઈ ચાર પણ અમારા ખેતરની ભેંસો માટે ચાર પણ વાડે છે. રજકો કહેવાય કે રજકા બાજરી કહેવાય કે મકાઈ હોય તો પણ એ પણ કામ કરે છે. સાથે સાથે ભેંસોને ખોળના ટોપલા બનાવવા તો એ પણ એ કરે છે. સવારે 5 વાગે ઉઠીને યોગાસન કરે છે અને યોગાસનના માધ્યમથી અમને ખૂબ સપોર્ટ મળ્યો છે કે યોગાઓથી અથવા તો યુટ્યુબના માધ્યમથી અમને યોગાઓ પણ ઘણા બધા સાંભળ્યા છે. સવારે 5 વાગે ઉઠી જાઉં, ઉઠીને નિયત ટાઈમે કસરત કરવી, યોગા કરવા, એટલે એમનું ફિટનેસ પણ જાળવી રાખ્યું છે. આમ તો દવાઓ ઘણી બધી છેલ્લા 6 વર્ષથી ચાલુ હતી, પણ ધીમે ધીમે આવા દવાઓ મૂકી દીધી છે અને એમની મગજની પણ એક શાંત છે અને સ્વભાવના બહુ ઠંડા થઈ ગયા છે. અને આનાથી અમને ખૂબ, અમે અમારું કુટુંબ ખુશ છે અને દશરથભાઈને આવો નવો સપોર્ટ ભગવાન આપતા રહે અને અમારું પણ મનોબળ વધારે એ અમારા ભગવાનને અમારા કુટુંબની ખૂબ ખૂબ આભાર છે. દીકરા વિશે કહેવાનું એવું છે મારે કે અમારે દીકરાને પહેલેથી જ જન્મ એનો થયો એટલેથી અમને બહુ હરખ થયો કે પહેલે ખોળે ભગવાને અમને દીકરો બાબલો આપ્યો. પછી અમને થોડે થોડે ઓખે મોતિયા જેવું દેખાવા મળ્યું, મેં ડૉક્ટરને બતાવ્યું, ડૉક્ટર કે એને મોતિયા છે. મેં એના માટે ખર્ચો કર્યો, ઓપરેશન કરાયું, એ વખતે મળ્યું નથી, મુકાતી હાડા ઓપરેશન હતા. સત્તા એને એક વખત ફેલ થઈ ગઈ, એક વખત થઈ ગઈ 10% ભાળતો. સત્તા મને કહેતો, કાકા ખૂબ મારા માટે તમે ચિંતા ના કરો. મને ચિંતા થાય બાબલાને વખત તકલીફ હોય, મને ચિંતા બહુ થતી કે કાકા તમે ચિંતા બિલકુલ કરશો નહીં, હું તમારા જેટલું જેટલું તમારા કરતાં આગળ મારું ગૌરવ વધારીશ. બરાબર, એટલે મને એ વિશે ખૂબ ભગવાનને પ્રાર્થના કરી, ભગવાનની લાગણી રાખી અને આજે પણ એ સુરદાસ થઈ ગયો છે. 5 વર્ષથી મહેનત મેં ખૂબ કરી, બહુ સેવા કરી એના માટે કે કંઈ કરતા ભલે મિલકત ન રહે પણ ભાઈ જો ભાળતો થાય દીકરો તો આપણા આત્માની સંતોષ થાય. પણ એ કુદરતી અને એવી કોઈ કરમત કાથી છે એટલે એને ઓખી તકલીફ થઈ ગઈ. એ વિશે આપણા આવનારા ભાઈઓ સાથે જે હકીકત સાચો છે એ જ મૂકું છું, બીજું જૂઠું આપણે કોઈ કંઈને કોઈ પેલું કરવું નથી. અને મારા ભાઈઓનો, અમે 4 ભાઈ છે, મારે 3 બાબલા છે, બાબલાને પણ એક એક દીકરો અને 2 દીકરીઓ છે અને સહ કુટુંબાર સુખીથી જીવા છે અને એટલો જ બધો મારો આભાર. સાહેબ મારે આમ ગણો ને તો બાળપણથી 90% તો અંધ હતો જ, એક આંખે બિલકુલ ન દેખાતું અને એક આંખે 10% હતી. એના આધારે હું જીવન જીવતો હતો અને ભણવાનું 8 સુધી અભ્યાસ કર્યો હતો, પણ એ છેલ્લા 5 વર્ષથી બિલકુલ મારી આંખો જાતી રહી ગઈ. એટલે બિલકુલ અંધ હોવા છતાં હું યોગાસન અને ધ્યાન એ મુદ્રા કરી અને મારું ફિટનેસ
અને મનોબળ વધારું છું, આત્મશક્તિ વધારું છું અને એ આત્મશક્તિના આધારે આ સઘળા કામ હું કરી રહ્યો છું. ખાટલા ભરું પછી મને ગાવાનો બાળપણથી શોખ છે એટલે ગાઈ શકું છું, પણ ગાવામાં કોઈ આગળ મદદ કરે તો આગળ મારે ગાવાની કોશિશ ચાલુ જ છે. બીજા કામ ભેંસને ચાર વાટવી ખેતીવાડીમાં, પછી કોઈ ખોણ આપવું ભેંસને એવું કાર્ય કરી શકું છું. નાવ ધોવું આ જાતે કરી શકું, બધું આમ આ જાવું આબું બધું જાતે કરી શકું. ના જોઈ શકે એ લોકોને એ સંદેશ આપવા માંગુ છું કે પોતે એકાગ્ર થઈ અને મનોબળ રાશિ અને કોઈ બી કાર્ય કરો તો તમારે ગમે તે ગમે એવું મોટું કાર્ય હોય ને તો એ સિદ્ધ તમે કરી શકો છો. મજબૂત રાખું મન હૈયું હાથ માનારીએ, મજબૂત રાખું મન મારું હૈયું હાથ માનારીએ, મારે એ હતી સગળું હતું મારું સુખ એની સાથમાં. મજબૂર થઈ હવે મારે જીવવું રહ્યું અને મન ને નીંદર ના આવતી, પાદર ગુમાવેલ પદમણી મન યાદ ગોરલ આવતી, મન યાદ ગોરલ આવતી, મન યાદ ગોરલ આવતી. સંજય સિંહ રાઠોડ નો રિપોર્ટ, એસઆઈ ન્યૂઝ, બનાસકાંઠા.